तो जे प्रमाणे खेडूतो द्वारा विरोध करवामां आवी रह्यो छे, वीजळी मुद्दे विरोध करवामां आवी रह्यो छे, त्यारे आज सांजे 6 कलाके किसान संघ साथे बैठकनुं आयोजन करवामां आव्युं छे। किसान संघ ऊर्जा मंत्रीनी बैठक मळशे अने आ मुद्दे चर्चा करवामां आवशे। तो आ उपरांत कृषि मंत्री, प्रवक्ता मंत्री पण बैठकमां हाजर रहेशे। तो आज सांजे 6 कलाके किसान संघ साथे बैठकनुं आयोजन करवामां आव्युं छे। जे प्रमाणे खेडूतो द्वारा अनेक वार रजूआतो करवामां आवी रही छे, जे प्रमाणे वीजळीनी घट ते लोकोने सर्जाई रही छे तेने लईने रजूआत करवामां आवी रही छे, त्यारे तेना अनुसंधाने बैठकनुं आयोजन करवामां आव्युं छे। सांजे 6 कलाके बैठक मळशे, किसान संघ ऊर्जा मंत्रीनी बैठक मळशे, तो कृषि मंत्री, प्रवक्ता मंत्री पण बैठकमां हाजर रहेशे। तो आज सांजे 6 कलाके आ बैठकनुं आयोजन करवामां आव्युं छे। वीजळी खेडूतोने मळती नथी, अपूरती वीजळीने कारणे ते लोको द्वारा वारंवार रजूआत करवामां आवी रही छे, त्यारे तेना अनुसંધાને आज सांजे 6 कलाके बैठकनुं आयोजन करवामां आव्युं छे। किसान संघ ऊर्जा मंत्रीनी बैठक मळशे, तो कृषि मंत्री, प्रवक्ता मंत्री पण आ बैठकमां हाजर रहेशे। आ तमाम मुद्दा पर चर्चा करवामां आवशे। अपूरती वीजळीनी समस्याने दूर करवा माटेनी आ बैठकनुं आयोजन करवामां आव्युं छे। खेडूतो द्वारा अनेकवार रजूआतो करवामां आवी छे, त्यारे आवेदन पत्र पण आपवामां आव्या छे, त्यारे ते अनुसંધાને જ આજે સાંજે 6 કલાકે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। કૃષિ મંત્રી ભાઈ શ્રી રાઘવજીભાઈ, ભાઈ શ્રી કનુભાઈ દેસાઈ વીજ મંત્રી, અને સરકારે મને પણ એ કમિટીમાં જવાબદારી આપી છે, ત્યારે 2 વાગે કિસાન સંઘના આગેવાનો સાથે મેં અગાઉ પણ કહ્યું છે કે ખેડૂતોના પ્રશ્ને રાજ્યની સરકાર કાયમ સંવેદનશીલ છે। જે કટોકટી સર્જાય છે, કેટલીક આપણા હાથમાં નથી હોતી વીજળી બારામાં, એ સર્જાય એમાંથી બહાર નીકળવા માટેની રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર એ સંવેદનાથી કામ કરી રહી છે। ખેડૂતોના હિત માટે નરેન્દ્રભાઈ અને રાજ્યની સરકારે અનેક કામો કર્યા છે। આજે પણ જે સ્થિતિ છે, સ્થિતિમાંથી પરચેઝ કરવી પડે તો પણ એ મળવી જોઈએ, મહત્ત્વનું છે, વીજળી મળવી જોઈએ। કારણ કે એ સપ્લાય અને ડિમાન્ડ આપણે જાણીએ છીએ, તે દિવસે વાત કરી કે કંપની કરી રહી છે સમગ્ર દેશની અંદર, એવા વખતે વધારે ભાવથી પણ વીજળી ખરીદવા માટે રાજ્યની સરકાર કટિબદ્ધ છે, અને ખેડૂતોને પાકને નુકસાન ન થાય પણ ખેડૂતોને ઉશ્કેરવાનું કામ ખેડૂતોને પણ વિનંતી કરું છું। રાજ્યની સરકારને આપણા ખેતરે વીજળી ન પહોંચે એનાથી સરકારને શું ફાયદો થવાનો, અમને શું ફાયદો થવાનો? અમે આપણું ગ્રામીણ ક્ષેત્રને ખેડૂતો આગળ આવ્યાના માટે અનેક નિર્ણયો કર્યા છે, ત્યારે આવી બાબત ક્યારેય કોઈ રાજ્ય સરકાર ઇરાદાપૂર્વક કરે નહીં, અમે તો કમસે કમ ન જ કરીએ, પણ ઉશ્કેરણી કરે છે એમને પણ સમજવું જોઈએ। ખેડૂતોને પણ વિનંતી છે, આવો અમને તમે કહો, અમારાથી જે થઈ શકે અમે કરી રહ્યા છીએ, અને ખૂબ ઝડપથી પૂર્વવત થાય એ પ્રકારના પ્રયાસો એ અમે વીજળી મેળવવા માટેના આજની કમિટીમાં પણ ચર્ચા કરીશું, અને સતત કનુભાઈએ ચિંતા કરીને કરી રહ્યા છે, પણ સમયને પરિસ્થિતિને પણ આપણે સમજીએ, એમના ખેતરમાં પાણી મળે એના માટે રાજ્યની સરકાર કટિબદ્ધતાથી કામ કરશે। થેન્ક યુ। પાર તાપી રિવરલિંક યોજના જે કોંગ્રેસ દ્વારા યોજવામાં આવી હતી, ત્યારે બજેટમાં આ યોજનાનો ઉલ્લેખ કર્યા બાદ આદિવાસી સમાજનો વિરોધ જોવા મળ્યો હતો, અને ભાજપ દ્વારા આદિવાસી આગેવાનોને ખાતરી આપી હતી કે આ પ્રોજેક્ટ અમલી નહીં થાય। તો ગણપત વસાવાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા આદિવાસી સમાજને કોઈ પ્રકારનું નુકસાન ન થાય તેની કાળજી લેવામાં આવશે। ગઈકાલે અમે દિલ્હી ગયા હતા, ત્યાં અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક થઈ હતી, ત્યાં કેન્દ્ર સરકાર દ્વારા પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગઈકાલે સીઆર પાટીલ સાહેબની આગેવાની હેઠળ ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદો, ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો, આદિવાસી મંત્રીઓ, ગઈકાલે અમે દિલ્હી ગયા હતા, અને આપણા ગુજરાતના સપૂત અને દેશના ગૃહમંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબની અધ્યક્ષતા હેઠળ આ બેઠક થઈ, જેમાં કેન્દ્ર સરકારના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજી પણ હાજર હતા, કેન્દ્રના સિંચાઈ મંત્રી ગજેન્દ્રસિંહજી પણ હાજર હતા, અને સી આર પાટીલ સાહેબ પણ હાજર હતા। ખૂબ લંબાણપૂર્વક આદિવાસી ધારાસભ્યો, સાંસદો સાથે
चर्चा कर्या बाद गई काले केंद्र सरकारे आ प्रोजेक्ट स्थगित करवानो निर्णय कर्यो। तापी नर्मदा लिंक प्रोजेक्ट हाल तो केंद्र सरकारे स्थगित करी दीधो छे, जो कि आ मामले राजनीति हजू पण तेज जोवा मळी रही छे। कांग्रेस ज्यां आंदोलन ने यथावत राखवा मांगे छे त्यां राज्य सरकारे स्पष्ट करी दीधो छे कि केंद्र सरकारे प्रोजेक्ट ने स्थगित राखी दीधो छे। जो कि आ मुद्दे कांग्रेसना वास्ताना धारासभ्य अनंत पटेले श्वेत पत्रनी मांगणी करी छे, ज्यारे राज्य सरकारे प्रोजेक्ट अमली नहीं थाय तेवो दावो कर्यो छे। सीधी ने सट एक ज मांग छे के अमने श्वेत पत्र ज्यां सुधी नहीं मळे त्यां सुधी अमारुं आंदोलन चालू रहेशे। पहली एप्रिले सोनगढ़ में पण आ मुद्दे ज अमारुं आंदोलन छे, अने जो कोई पण खुलासो करवो होय तो त्यां आवीने लांबी चर्चा पण थई, एमां केन्द्रना नाणामंत्रीशी पण उपस्थित हता, सिंचाई मंत्रीशी पण उपस्थित हता, अने खूब लांबी चर्चा थया पछी ज्यारे कोई पण योजना केन्द्र नक्की करे परंतु राज्य ज्यां सुधी सहमति नहीं आपे त्यां सुधी योजना सक्सेस थती नथी। રાજ્યમાં ફરી પેપરકાન મુદ્દે વિવાદ સર્જાયો છે। 27 માર્ચે યોજાયેલી વનરક્ષકનું પેપર ફૂટ્યાનો આરોપ લાગી રહ્યો છે, ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી કહી રહ્યા છે કે પેપર ફૂટ્યું નથી, પરીક્ષામાં ગેરરીતિ થઈ છે। તો બીજી બાજુ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આરોપો લગાવ્યા છે કે શિક્ષણમંત્રીના મત વિસ્તારમાંથી પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે। વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા માટે, યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે એક ફેશન, એ ગુજરાતના વિરોધીઓ યુવાનોના વિદ્યાર્થીઓ માનસ બગાડવા માટે એક ફેશન સ્વરૂપે છેલ્લા ઘણા સમયથી નીકળી પડ્યા છે। ગઈકાલે પણ મેં કહ્યું હતું, ગેરરીતિ થવી અને પેપર ફૂટવું એમાં મોટો ફરક છે। પેપર લેવાણાને 3 દિવસ થાય, પછી આજે કોઈ ઊભા થાય કે સીલ આવવું હતું, સીલ દેવું હતું। મારા આપના માધ્યમથી રાજ્યની જનતાને ને યુવાનોને કહેવું છે કે આવા હું એક શબ્દ વાપરતો નથી, આવા લોકોને ઓળખી લેવા જોઈએ, એની વ્યવસ્થા સમજી લેવી જોઈએ। આ પેપર માનીય શ્રી જીતુભાઈના જે કહી શકાય મત વિસ્તાર, અને જીતુભાઈ ભાવનગરથી આવે છે, ત્યાંથી પાલીતાણા જે સંસ્થા ચાલે છે એ સંસ્થામાંથી, એટલે કે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે ત્યાંથી વાયરલ થયેલું છે, અને બીજું જે પેપર છે એ અન્ય જિલ્લામાંથી વાયરલ થયેલું છે। ઘણી એવી સ્કૂલો છે કે જેમાં માસ ચીટિંગના પણ બનાવો બનેલા છે, તેના પણ અમે સ્કૂલના નામ જોગ, ત્યારબાદ પરીક્ષા કેન્દ્ર જોગ, અને જે સીટ નંબર ઉપર જે વ્યક્તિએ ખોટું કર્યું છે તે જોગ, અમે તમામ માહિતી, આ 25 સેન્ટરોની માહિતી એ અમે આપી રહ્યા છીએ। રાજકોટમાં વનરક્ષકની પરીક્ષા પેપર લીકનો મામલો જે શાળામાં નોંધાયો તે શાળા સંચાલકનું બયાન સામે આવ્યું છે। ઉડાન સ્કૂલ પરીક્ષા કેન્દ્રના સંચાલક દર્શન દવે મુજબ પેપર બોક્સ આવ્યું ત્યારે જ ઉપરથી થોડું તૂટેલું હતું અને તેના પર સેલોટેપ લગાડેલી હતી, અને સ્કૂલ સેન્ટરે તે બાબતે અધિકારીને જણાવ્યું હતું અને સીસીટીવી સહિતના પુરાવા સબમિટ કર્યા છે। એમાં 2 નંબરના બ્લોકની અંદર સેજ નીચે જે શંકા વ્યક્ત થઈ છે એ પ્રમાણે થોડું તૂટેલું હતું, પરંતુ જ્યાં સુધી મારું પર્સનલ મંતવ્ય છે, 17-18 વર્ષથી હું આ પરીક્ષા લઉં છું અલગ અલગ, તો ક્યાંક ટ્રાન્સપોર્ટેશનના હિસાબે કે ક્યાંક દબાણમાં આવી ગયાના હિસાબે થોડું 3-1 ઇંચનું તૂટેલું હતું। બીજું, 3-1 ઇંચના કાપામાંથી આખું પ્રશ્નપત્ર કદાચ મારા ખ્યાલ પ્રમાણે બહાર ન નીકળી શકે। રાજ્યમાં આજથી મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ થયો છે, પરંતુ વડોદરામાં પહેલા જ દિવસે શાળામાં મધ્યાહન ભોજનને લઈને વિવાદ સર્જાયો હતો। શાળા સંચાલક દ્વારા મેયરની રાહ જોવામાં બાળકોને ભૂખ્યા બેસાડી રાખવામાં આવ્યા હતા, તો વડોદરાના મેયર કેયુર રોકડિયા કોઈ કારણોસર સમયસર ન પહોંચતા બાળકો ભૂખ્યા બેસી રહ્યા હતા, અને મામલાની મંતવ્ય ન્યૂઝને જાણ થતાં મંતવ્ય ન્યૂઝ અહેવાલ દર્શાવ્યો હતો અને બાળકોની મુશ્કેલી લોકો સમક્ષ મૂકી હતી। મંતવ્ય ન્યૂઝના અહેવાલ તંત્ર દોડતું થયું હતું અને શાળા સંચાલક દ્વારા બાળકોને તાત્કાલિક ભોજન પીરસવામાં આવ્યું હતું, તો સમગ્ર મામલે મંતવ્ય ન્યૂઝ દ્વારા વડોદરાના મેયર કેયુર રોકડિયા સાથે પણ વાતચીત કરવામાં આવી હતી। 2 વર્ષના લાંબા અંતરાલ બાદ આજથી ફરી એક વખત
મધ્યાહન ભોજનની શરૂઆત કરવામાં આવી છે. વડોદરાની પણ 120 જેટલી શાળાઓમાં મધ્યાહન ભોજનની શરૂઆત કરી દેવામાં આવી છે, પરંતુ કોઈને કોઈ કારણોસર વડોદરાની એક મા ભારતી વિદ્યાલય કે જ્યાં આગળ ભોજન સમારંભ 11 વાગે શરૂ થવાનો હતો તેની જગ્યાએ 11:30 બાદ શરૂ થયો છે. કારણ કે મેયરની જે હાજરી છે તેમની હાજરીમાં આ શરૂઆત કરવાની હતી, મેયરને કોઈ કારણોસર મોડું થતાં જ આ 11:30 બાદ શરૂઆત થઈ હતી. મેયર આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું. કેયરભાઈ, આપની હાજરીમાં શરૂઆત કરવાની હતી, પરંતુ 11:30 જ્યારે તમામ જે અહેવાલ રજૂ થયા બાદ શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો, બાળકો અડધો કલાક કરતા વધારે સમયથી ભૂખ્યા બેઠા હતા. આ કાર્યક્રમનો મૂળ સમય 11:30 જ હતો, ક્યાંય 11:00 હતો જ નહીં. 11:30 સમય હતો, બાળકોને બેસાડવામાં આવ્યા હતા અને 11:40 એમને ભોજન આપવાનું શરૂ કરી દેવામાં હતું. 10 મિનિટ માટેનું ડિલે થયું છે, કારણ કે અમે પણ લોક પ્રશ્નોના કારણે સેનેટ એમએસ યુનિવર્સિટીની સેનેટની જે મિટિંગ ચાલતી હતી ત્યાં ડિલે થયું હોવાના કારણે અહીંયા પહોંચવામાં 10 મિનિટનું મોડું થયું છે. પરંતુ જે સમય આપવામાં આવ્યો હતો તેની અંદર 11:00 વાગ્યાનો સમય હતો. જ્યારે અમે 11:45 અહીંયા આગળ પહોંચે છે ત્યારથી જ વિદ્યાર્થીઓને 10-15 મિનિટ કહીને રોકી રાખવામાં આવ્યા હતા. અને અત્યારે જે તાપ છે તાપની અંદર 1 કલાક કરતાં પણ વધારે સમયથી ભોજન બહાર પડી રહ્યું હતું. ના, આ સમયનો મૂળ સમય જે મારા શેડ્યુલમાં લખવામાં આવ્યો છે એ 11:30 જ લખવામાં આવ્યો હતો અને 11:40 ભોજન આપવાનું શરૂ કરવામાં આવ્યું. બિલકુલ, જે મોડું થયું છે તેને લઈને વિદ્યાર્થીઓ પણ કહી રહ્યા છે કે અમે 1 કલાક કરતાં પણ વધારે સમયથી ભૂખ્યા બેઠા છીએ. હંમેશા 10 મિનિટના લેટના સમય માટે પ્રેસ મીડિયાએ પણ પોતાની મર્યાદા સમજવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ બહારથી આવતો હોય, ટ્રાફિક કારણસર હોય, અને આ તો એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોની રજૂઆતને લઈને મોડું થયું હતું. આપના પણ પ્રતિનિધિઓ ત્યાં હાજર જ હતા, ત્યાં તરત જ સ્પીચ આપીને, ત્યાં તરત જ વિદ્યાર્થીઓના પ્રશ્નોની રજૂઆત કરીને હું સીધો અહીં આવ્યો છું. આ બાળકોને ભોજનનો આનંદ આજે મળી રહ્યો છે અને ગુજરાત સરકાર દ્વારા જે આજે મધ્યાહન ભોજનની શરૂઆત કરવામાં આવી છે, ખૂબ પ્રશંસનીય કામ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. વડોદરા શહેર હોય કે જિલ્લાના બાળક હોય, આ બાળકોને મધ્યાહન ભોજન પણ સ્કૂલે લાવવા માટે એ ખૂબ મહત્વનો ફાળો ભજવે છે. ત્યારે આથી મધ્યાહન ભોજનની શરૂઆત કરવામાં આવી છે એ અમારા માટે પણ આનંદની વાત છે, બાળકો માટે પણ આનંદની વાત છે અને એમના માતા પિતા માટે પણ આનંદની વાત છે. ત્યાં પણ વિદ્યાર્થીઓના લગતા પ્રશ્નો હતા, અહીંયા પણ વિદ્યાર્થીઓ નાના બાળકો ભૂખ્યા બેઠા હતા, આપની રાહ જોવાતી હતી, પરંતુ ચેરમેન દ્વારા શરૂઆત કરી દેવામાં આવી છે. કેટલી લાગણી અનુભવી રહ્યા છો, કારણ કે આજથી બાળકોને ભોજન મળશે, એ પણ ગરીબ બાળકો છે. બિલકુલ, ગરીબ બાળકોને ભોજન કરાવવા માટે જ મધ્યાહન ભોજન કન્સેપ્ટ ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે. અને જ્યારે મારા દ્વારા 10 મિનિટ જેટલું લેટ થતું હતું ત્યારે મેં તરત ચેરમેનને સૂચના આપીને મારી રાહ જોયા વગર ખાવાનું ચાલુ કરાવવાનું સૂચના મેં ફોન કરીને આપી છે, ત્યારબાદ ભોજન ચાલુ કરાવી દેવાનું. બિલકુલ, તો જે રીતે મેયર કહી રહ્યા છે કે તેમની જ્યારે મોડું થવાનું હતું ત્યારે તેમના દ્વારા જે શિક્ષણ સમિતિના ચેરમેન છે તેમને રજૂઆત કરવામાં આવી હતી, તેમને વાત કહી દેવામાં આવી હતી, આદેશ પણ આપી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ હાલ જ્યારે મેયર આવી પહોંચ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને ભોજન પીરસી અને પોતાનું જે કાર્ય છે તે પૂર્ણ કરવાનું પણ એક અનુભવ કરી રહ્યા છે. કારણ કે પોતે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે અને વિદ્યાર્થીઓ જ્યારે 1 કલાક કરતા પણ વધારાના સમયથી રાહ જોઈ રહ્યા હોય ત્યારે બાળકોને કોઈ પણ પ્રકારની તકલીફો ના પડવી જોઈએ, પરંતુ મેયરની રાહ જોવાના લીધે જે 1 કલાક કરતા પણ વધારાનો સમય હતો કે જેમાં બાળકોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો હતો, પરંતુ હવે જ્યારે મેયર આવી ગયા છે ત્યારે તમામ જે બાળકો છે તેઓને ભોજન શરૂ કરાવી દેવામાં આવ્યું છે. અગાઉ પણ મેયરના આવતા પહેલા પણ જ્યારે ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી, ચેરમેનને આદેશ કરવામાં આવ્યા હતા, ત્યારે ચેરમેન દ્વારા મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તરત જ ભોજન પીરસવાનું બાળકોને મધ્યાહન ભોજનની શરૂઆત કરાવી દેવામાં આવી હતી, પરંતુ મેયર દ્વારા પોતાની જે ક્ષતિ રહી ગઈ છે તેને લઈને પણ એક દિલગીરી વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રવર્સન રોહિત ગોયલ સાથે અંજલિ દવે, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ખેડાના નડિયાદની આંગણવાડીમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો કિસ્સો ચર્ચામાં આવ્યો છે, જેમાં બાળકોને અપાતા ભોજનના ઘઉંમાં વ્યાપક જીવાત જોવા મળી આવી હતી. મળતી માહિતી અનુસાર 3 મહિના પહેલા ઘઉંનો સ્ટોક ભરવામાં આવ્યો હતો.